નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે કાછિયા સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી ઘરે સ્થાપના કરવામાં આવી રહી છે અને પહેલા વર્ષથી જ અહીં ઇકો ફ્રેન્ડલી શુદ્ધ માટીની ગણપતિ દાદાની મૂર્તિ વિરાજમાન કરવામાં આવે છે. તો આ વર્ષે ગણેશ મહોત્સવના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મોદક દ્રવ્યની 10,000 આહુતિનો પંચકુડી મહાગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો વર્ષો પહેલાં વૈદિક કાળમાં જેમ ઋષિમુનિઓ યજ્ઞશાળા લાકડીના કામડીથી બનાવતા તેવી રીતે યજ્ઞશાળા બનાવી, જેમાં અલગ અલગ 5 કુંડમાં 10,000 આહુતિ 3 દિવસ સુધી આપવામાં આવી રહી છે. આ બાબતે જ્ઞાતિપંચના આચાર્ય અતુલ પુરાણીએ જણાવ્યું હતું કે આ જે મોદક દ્રવ્ય પંચકુડી મહાગણેશ યજ્ઞમાં વપરાય છે તેનું વર્ણન શ્રી ગણેશ અર્થ વૃષિષમાં ઉલ્લેખ છે અને આ મહાયાગ ફળવાંચુક હોય તો 16 યજમાન સાથે પંચકુડી યજ્ઞ વિજ્ઞાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આ 3 દિવસ આવતી આપવામાં આવી રહી છે. આ મહાયજ્ઞના દર્શન માત્રથી ધન્ય થવાય મનવાંચુક ફળ મળે છે અને વિઘ્ન હર્તા ગણપતિ દાદાની એ પરિવાર પર હંમેશા કૃપા રહે છે. કાછિયાવાડ યુવક મંડળ તરફથી છેલ્લા 25 વર્ષથી ગણેશ મહોત્સવનો ઉત્સવ થઈ રહ્યો છે. પ્રતિ વાર્ષિક 1,000 આહુતિના યજ્ઞનો તો આ પ્રણાલિકા મુજબ કરતા જ આવ્યા, પણ 25 વર્ષ એટલે કે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આ પંચકુંડી અને એમાં પણ 10,000 આહુતિનો આ યજ્ઞ ચાલી રહ્યો છે. શાસ્ત્રની અંદર સ્વાહા અને સ્વધા, તો સ્વાહા એટલે યજ્ઞ, જેમ મકાન એ ઇમારત ટકાઉ ક્યાં સુધી રહે તો કે એનો પાયો મજબૂત હોય, તેમ આ યજ્ઞ સફળતા ક્યારે મળે તો કે યજ્ઞશાળા યજ્ઞ કુંડ મંડપ. તો આ જે યજ્ઞશાળાનું નિર્માણ, યજ્ઞ મંડપ અને એમાં કુંડ વગેરે એ માટીના બનાવેલા છે અને શાસ્ત્રોક્ત રીતે પંચકુંડ બનાવેલા છે. પૂર્વમાં ચતુરસ્ર, દક્ષિણમાં અર્ધચંદ્રાકાર, પશ્ચિમની અંદર ચંદ્રાકાર સૂર્યાકાર કહેવાય અને ઉત્તરમાં પદ્મકુંડ અને ઈશાનમાં આચાર્ય કુંડ. તો આવી રીતના પંચકુંડ અને મધ્ય વેદી પર પ્રધાનપીઠ પર ભગવાન ગણેશજીનું સ્થાપન કર્યું છે. ગઈકાલે યજ્ઞની શરૂઆતમાં અમે પંચાંગ કર્મ કરી મંડપ પ્રવેશ કર્યો અને બધા દેવોનું આવાહન અને ગઈકાલે 2,500 આહુતિનો યજ્ઞ થયો. આજે અત્યારે પ્રાતર પૂજા થઈ રહી છે અને 2,500 આહુતિ અને બપોર પછી સાંજ સુધીમાં બીજી 2,500 આહુતિ, એટલે 2 દિવસમાં થઈને 7,500 આહુતિનો યજ્ઞ થશે. અને આવતીકાલે પૂર્ણાહુતિ પહેલાં એટલે કે સવારે પ્રાતર પૂજા કરી અને બીજી 2,500 આહુતિ, આમ સર્વ 10,000 આહુતિ એટલે કે અયુત સંખ્યાનો આ મહાગણેશ યાગ થઈ રહ્યો છે. અને દાદાના ચરણમાં સર્વેની ભાવ અને ભક્તિ દેખાઈ રહી છે, તો હું વિનંતી કરું કે જેની જેની ભાવના તેવા તેના ભગવાન કામના પૂર્ણ કરતા રહે અને એવા શુભ આશીર્વાદ સૌ સમસ્ત જ્ઞાતિજનોને સમાજને મળે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. આજે કાછિયાવાડ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારના જે દિવસો ચાલી રહ્યા છે એ ગણેશ નવરાત્રિ છે અને ગણપતિનું યજન, પૂજન, ભજન, કીર્તન કરવાના દિવસો છે અને એની અંદર આજે આ સુંદર મજાનો 3 દિવસીય ગણેશ યાગ થવા જઈ રહ્યો છે. આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ એ વાહવાની સંસ્કૃતિ નથી, પણ ભારતીય સનાતન સંસ્કૃતિ એ સ્વાહા સ્વાહાની સંસ્કૃતિ છે. આપણે ત્યાં યજ્ઞનો મહિમા છે અને યજ્ઞની અંદર 3 વસ્તુની શુદ્ધિ હોવી જોઈએ. એક તો મંત્રની શુદ્ધિ હોવી જોઈએ, સાથે સાથે ભાવની શુદ્ધિ હોવી જોઈએ અને ત્રીજું દ્રવ્યની શુદ્ધિ હોવી જોઈએ. તો આ યજ્ઞની અંદર મંત્ર પણ સુંદર રીતના વૈદિક બ્રાહ્મણો દ્વારા ભણાઈ રહ્યા છે. આ યજ્ઞના આચાર્ય શ્રી અતુલભાઈ પુરાણી જેઓ યજ્ઞનું આચાર્યત્વ શોભાવી રહ્યા છે અને સુંદર મજાનો યજ્ઞ વૈદિક 4 વેદના મંત્રો દ્વારા યજ્ઞ થઈ રહ્યો છે. સાથે સાથે અહીંયા જે બેઠેલા યજમાનો છે, યજમાનોનો ભાવ પણ ખૂબ સુંદર છે અને દ્રવ્ય પણ શુદ્ધ છે, એટલે આ યજ્ઞ ખૂબ સુંદર રીતના સફળ બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. ખાસ કરીને જોવા જઈએ તો જે આ ઝૂંપડી છે એ કઈ ગણવામાં આવે છે ને, એનું શું મહત્વ છે? દીપક જગતાપતાભાઈ, CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.